નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો? આજે આપણે ધોરણ 4માં હિન્દીનો અભ્યાસ કરવાનો છે. આગળ આપણે હિન્દી ભણી ગયા છે, હવે આપણે આ વિડીયોમાં પાઠ 12 ભણવાનું છે. તમે તમારી સ્વાપોથી ખોલો, સ્વાપોથીમાં પાના નંબર 30 ખોલો, એની ઉપર આપણને પાઠ નંબર 12 આપવામાં આવ્યો છે. બાળકો, પાઠ નંબર 12 છે ભેડિયા કી સુંદરતા. હવે અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે ભેડિયા કી સુંદરતા પાઠમાં આપણને બે ચિત્રો આપવામાં આવ્યા છે. જુઓ કે એ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ, એક આપણને પ્રાણી જોવા મળે છે, તો એ પ્રાણી તમે જોયેલું હશે બાળકો, હે ને, દેખાય છે ને તમને? તો ચિત્રમાં જે પ્રાણી દેખાય છે એને આપણે વરુ કહીશું, એટલે કે શિયાળ. જોયું છે ને બધાએ, બરાબર? શિયાળ છે એ આ પાઠનું પ્રાણી છે, અને આ પાઠમાં શિયાળ વિશે વાત કરવામાં આવી છે, એટલે કે વરુ વિશે વાત કરવામાં આવી છે કે વરુ એ કેવું હોય છે, એ શું કરે છે, બરાબર? તો અહીંયા આપણને આપ્યું છે પાઠમાં, આપણે ચિત્ર જોઈ શકીએ છીએ કે પહેલું જે ચિત્ર છે એમાં એ વરુ છે એ અરીસા સામે ઊભું છે. તો આપણે અરીસા સામે ઊભા રહીએ બાળકો, તો આપણને પણ અરીસામાં શું જોવા મળે છે? આપણો અને આપણો પાછો ચહેરો જોવા મળે છે, મળે છે ને? આપણે અરીસામાં જોઈને તૈયાર થઈએ છીએ. તો અહીંયા આ જે વરુ છે એ પોતાનો ચહેરો એ અરીસામાં જોવે છે, પણ આપણે આપણો ચહેરો અરીસામાં જોઈએ તો આપણે શું કેવા તૈયાર થયા છે એવું જોઈએ. અને પછી જો કંઈ ખામી લાગતી હોય કે કંઈ ઓછું પડ્યું હોય, પાવડર ઓછો પડ્યો હોય કે પછી કાજલ ઓછી પડી હોય તો આપણે લગાવીએ છીએ. પણ અહીંયા તો વરુ એ ડરી જાય છે પોતાને જોઈને, અને જેવું અરીસામાં જોવે છે એવું જે અરીસો ત્યાંનો ત્યાં મૂકી અને ભાગી નીકળે છે. તો આ પાઠમાં આપણને તેની જ વાત કરવામાં આવી છે. તો ચલો બાળકો, હવે બધા જ બાળકો ચોપડીમાં ધ્યાન રાખશો, હું જે પ્રમાણે વાંચતી જાઉં અને સમજાવતી જાઉં એ તમારે બરાબર સમજવાનું છે ને યાદ પણ રાખવાનું છે, બરાબર? તો ચલો હવે આપણે પાઠ ભણીએ. પાઠ છે એક ભેડિયા થા, એટલે કે એક વરુ હતો. વહ અપને કો બહુત સુંદર સમજતા થા, તે પોતાને કેવું સમજતું હતું? સુંદર, હોશિયાર, સુંદર દેખાવમાં સમજતું હતું. આપણે પણ એવું જ માનીએ કે આપણે બધા કરતાં સુંદર છીએ, બરાબર? એમ આ વરુ હતું એ પણ પોતાની જાતને કેવું સમજતું હતું? સુંદર સમજતું હતું. એક દિન જંગલ મેં ઉસે એક આઈના મિલ ગયા. જુઓ, આઈનો એને ક્યાં મળ્યો? આઈનો એટલે અરીસો. તો અરીસો એને ક્યાં મળ્યો બાળકો? જંગલમાં. તો કે જંગલમાં એક દિવસ એને અરીસો મળ્યો. ભેડિયાને આઈને મેં અપની સુરત દેખી. જો હવે અરીસો મળ્યો એટલે એને વિચાર આવ્યો કે ચલો ને હવે મારો ચહેરો જે છે એ હું અરીસામાં જોઈ જ લઉં. તો એ દિવસે એણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. તો ભેડિયાને આઈને મેં અપની સુરત દેખી, સુરત એટલે ચહેરો. વરુને પોતાનો ચહેરો આઈનામાં જોયો. ઇતની ડરાવની, દેખો બાપરે, ઇતની ડરાવની, વો આશ્ચર્યમય હો ગઈ, તે આશ્ચર્ય પામી ગઈ. એમ એકદમ એને મનમાં વિચાર આવી ગયો કે ઓ બાપરે, હું આટલી બધી ભયાનક લાગું છું. એમ આપણે પાવડર વધારે લાગી જઈએ તો આપણે શું થઈએ છીએ? બી જઈએ છીએ. કાજલ વધારે લાગી જાય તો કે શે, ઓહો, આ તો ડાકણ જેવી લાગે છે, બરાબર ને? એ રીતે અહીંયા વરુ પણ શું થઈ ગયું? આશ્ચર્ય પામી ગયું અને શું બોલ્યું? ઓ બાપરે, આટલી બધી ભયાનક લાગું છું હું, ડરામણી લાગું છું હું, એમ લોકો મને જોઈને બી જશે. પછી ભેડિયા અપની સુરત સે ડર ગયા. વરુ શું થયું? પોતાની સુરતથી શું થયું? બી ગયું એમ, અને આઈના વહી છોડકર વહ ભાગ ગયા. તે ત્યાંનો ત્યાં આઈનો મૂકી, અરીસો મૂકી અને શું થયો? ભાગી ગયો. કેમ ભાગી ગયો બાળકો? તો એને પોતાની સુરત જોઈને, પોતાનો ચહેરો જોઈને બીક લાગી, એટલે એણે શું કર્યું? ત્યાં જ આઈનો મૂક્યો અને ભાગી ગયો. જો આપણને બીજા ચિત્રમાં આપણે જોઈએ તો આપણને બતાવવામાં આવ્યું છે કે વરુ છે એ શું કરે છે? ભાગી જાય છે. પહેલાં ચિત્રમાં એનું જે ચહેરો છે એ અરીસામાં જોવે છે. તો આ પાઠમાં આપણને ખબર પડી ને બાળકો કે કોની વાત કરવામાં આવી છે? તો અહીંયા વરુની વાત કરવામાં આવી છે કે વરુ છે એ પોતાની જાતને કેવું માને છે? સુંદર માને છે. એક દિવસ એને જંગલમાંથી આઈનો મળે છે અને એ આઈનામાં જોવે છે. પછી એને એવું થાય છે કે હું આટલો બધો ભયાનક લાગું છું, ડરામણો લાગું છું, એટલે એ શું કરે છે? ત્યાં જ આઈનો મૂકી અને ભાગી જાય છે.
તો હવે બાળકો તમને આ પાઠમાં ખબર પડી ગઈ હશે. ઉપર આપણને શબ્દાર્થ આપ્યા છે, એ શબ્દાર્થ તમારે તમારી સીડબ્લ્યુની નોટમાં લખવાનું છે. અને હવે આપણે આગળ બાળકો સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાય અહીંયા મેં લખેલું છે બાળકો, દેખાય છે ને તમને બધાને? તો આ સ્વાધ્યાય પણ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં એટલે કે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને તમારી સીડબ્લ્યુની નોટમાં પણ લખવાનું છે, બરાબર? અહીંયા જો સ્વાધ્યાયમાં આપણને શબ્દો આપ્યા છે કે હિન્દી શબ્દો આપ્યા છે, એના ગુજરાતી શબ્દો આપણે લખવાના છે. તો અહીંયા મેં લખ્યા છે કે સુરત એટલે ચહેરો, ભેડિયા એટલે વરુ, આઈના એટલે દર્પણ, ડરાવણી એટલે ડરામણી, બહુત એટલે ખૂબ, જંગલ એટલે જંગલ પણ થાય અને વન પણ થાય, બરાબર? અહીંયા મેં લખેલું જ છે. હવે બીજો પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. તો અહીંયા તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે બાળકો, જે તમને દેખાય છે, બરાબર? તો તમારે એ પ્રશ્નો છે એ સ્વાપોથીમાં લખવાના છે. જો અહીંયા તમને દેખાય છે ને બાળકો કે ભેડિયા અપને કો કૈસા સમજતા થા, તો ભેડિયા અપને કો બહુત સુંદર સમજતા થા. ભેડિયાને આઈને મેં ક્યાં દેખા? આવડી છે ને બાળકો, બોલો તો. સરસ, ભેડિયાને આઈને મેં અપની સુરત દેખી. ભેડિયા ક્યો ભાગ ગયા? તો ભેડિયા અપની હી સુરત દેખ કર ડર ગયા, ઇસલીએ વહ આઈના છોડ કર ભાગ ગયા. સમજણ પડી ગઈ ને બાળકો આ પાઠમાં તમને? તો હવે તમારે સ્વાપોથીમાં આ પાઠ લખવાનો છે, આ સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે અને પછી સીડબ્લ્યુમાં પણ તમારે લખવાનું છે. આવતા વિડીયોમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી આવજો બાળકો, ઘરમાં જ રહેજો અને સેફ રહેજો.